એનાથી પણ એક આગળનો પ્રશ્ન કે આપણે ભણતા હોઈએ ને ચાર ધોરણ થાય ને આપણને એમ થાય કે આમાં કંઈ ભણવામાં દમ નથી જે તમને ઘણી થયું છે મને પણ થયું છે અને આપણને થયું છે એવું ને રવિન્દ્રનાથ ટાગોરને થયું હતું ને સ્વામી વિવેકાનંદને થયું હતું ગુણાનુરાગ અથવા ગુણાનુવાદ પણ એવી રીતે કરવો આવશ્યક છે કે જેમાંથી આવતીકાલની પેઢીને કશુંક મળે મને જે પૂજ્ય બાપુજી અથવા તો રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા ના જીવનમાંથી પ્રાપ્ત થયું છે એને મેં કેટલાક આપણને યોગ્ય લાગે એવા મુદ્દાઓમાં નોંધ્યું છે કદાચ આવતી પેઢીને કેવું હોય કે તમે આમાંથી શું કરી શકો એની વાત મેં નોંધી છે એટલે હું મુદ્દાસર વાત કરું તમે કલ્પના કરો કે તેર વર્ષની ઉંમરે વર્ષની ઉંમરે તમને કોઈ એમ કે તમારે એક સાવ ન ઓળખીતા દેશમાં જવાનું છે અને જઈને તમારે તમારા વડીલ બંધુ માટે રાંધી આપવાનું છે રસોઈ કરી દેવાની છે કેમ તો કે એ વડીલ ગયા છે ત્યાં કામ કરે છે પણ ત્યાંના લોકોની રાંધેલી રસોઈ એને ભાવતી નથી આવી કોઈ ઓફર કરે તો આપણે આજે તેર વર્ષે દેશ છોડીને આપણું ઘર છોડીને જઈએ ખરા આપેલો પ્રશ્ન એનાથી પણ એક આગળનો પ્રશ્ન કે આપણે ભણતા હોઈએ ને ચાર ધોરણ થાય ને આપણને એમ થાય કે આમાં કંઈ ભણવામાં દમ નથી જે તમને ઘણી થયું છે મને પણ થયું છે અને આપણને થયું છે એવું નહીં રવિન્દ્રનાથ ટાગોરને થયું હતું ને સ્વામી વિવેકાનંદને થયું હતું એટલે ભણવાની પરિસ્થિતિ તો વર્ષોથી આવી જ ચાલી આવે છે વર્ષો પહેલા વિનોબાજીએ પણ પોતાના લેખની શરૂઆત કરી હતી કે આજનું શિક્ષણ કથળી ગયું છે એનો અર્થ એવો કે વિનોબાજીના વખતે પણ શિક્ષણ તો હળું કથળેલું જ હતું શિક્ષણ અને કથળવું એ બેને કદાચ સમપ્રમાણનો સંબંધ લાગે છે પણ ચાર ધોરણ તમે ભણો અને ભણ્યા પછી તમને કોઈ એમ કે તમારો માહિલો કે તમારા અંદરથી કોઈ બોલે કે નથી ભણવું મૂકને આ બધી ઝંઝટ ત્યારે એવો પ્રશ્ન ના થાય કે નહીં ભણું તો શું કરીશ મારા જીવનમાં શું થશે અત્યારે તમારા જેવા વિદ્યાર્થીઓને પૂછીએ ત્યારે કે ના ગ્રેજ્યુએટ તો કરવું જ છે કેમ કરવું છે તો કે ના જરૂરી છે કેમ જરૂરી છે તો ખબર નથી પણ કરવું છે આપણામાંથી ઘણા લોકો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરેટ બધું ખબર ન હોય એમ જ થઈ જતા હોય છે અને અમે લોકો ઉદાર દિલના છીએ બહુ શિક્ષણમાં પડેલા લોકો એ તમને ન ખબર હોય તો અમે તમને ગ્રેજ્યુએટે કરી દઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ પણ કરી દઈએ અને કેટલાકને તો અમે પીએચડીની ડિગ્રી પણ આપી દઈએ આર સો લિબરલ પણ એ વખતે એક છોકરાને એવો વિચાર આવ્યો ચોથા ધોરણમાં ભણતો હતો અને એને થયું કે આ ભણવાનું કાંઈ જામે એવું નથી તો એને કોઈને પૂછ્યું નહીં એને કીધું કે તડકે અને ચોથા ધોરણમાંથી ભાગ્યો ભાગ્યો તો ક્યાં ભાગ્યો હવે જો હું કે તમે ભાગી આવે તો આપણા બાપા આપણને ધોકાવે અત્યારના અથવા તો આપણને સ્વીકારે નહીં એમ કે તો તું તારું ફોડી લે પણ જઈને એ બાપાના થડે જઈને બેઠો અને બાપને જઈને કહ્યું કે તમે આ બધું જે કરિયાણું બરિયાણું વેચો છો એમાં હું પડી કાબાંધીશ બાપાએ કીધું ભલે માત્ર મને ઈચ્છા થાય તે મહત્વનું નથી પણ મારા કુટુંબમાંથી પણ મને ટેકો મળે તારી ઈચ્છા છે એ સાચી છે ને તું આગળ વધ એ માહોલ આજથી વર્ષો પહેલા નાનજી કાલિદાસ મહેતાને તેના પિતાશ્રી તરફથી મળ્યો હતો એટલે આજે આપણને ન મળે કારણ કે આપણા પિતાજીઓ આવું સ્વતંત્ર વિચારતા નથી હજી તમને હું આગળની વાત લઈ જાઉં કે તમે તેર વર્ષે ગયા આફ્રિકા પહોંચ્યા અને ત્યાં જઈને ભાઈને રસોઈ કરી દેવાનું શરૂઆત કરી રસોઈ એવી ફક્કડ બનાવી રસોઈ એવી ફક્કડ બનાવી કે ભાઈને મજા પડી અને એમાંથી એને પોતાને ખ્યાલ આવ્યો કે હું તો સારો શેફ પણ થઈ શકું એમ છું આપણા બાપુજીએ એ કામ પણ કર્યું છે હમણાં જે આપણે પહેલા સેશનમાં વાત કરી એમના ગુણાત્મક પાસાઓની વાત કરી પણ એ ગુણ ક્યાં ક્યાં જીવનમાં હતા એની વાત તરફ હું તમને લઈ જઉં છું તબિયત બગડી પોતાની અને પાછા આવવાનું થયું ચિંતા વગર પાછા આવી ગયા એવું નહીં કે આપણામાંથી ઘણા લોકો એમ કે મેડિકલમાં આવી છું મને બહુ અઘરું લાગે છે પાછી આવું તો મને મમ્મી પપ્પાનું સારું નહીં લાગે એમનું સ્વપ્ન પૂરું નહીં થાય માટે હું ઘરે જવાને બદલે પંખે લટકું છું એવું છાપવામાં આવે છે પણ ના એને એ વખતે વિચાર નહીં આવ્યો પંખા બંખા હું લટકવાના મહેનત કરો આગળ વધો અને પાછા આવીને પાછું એમણે અહીંયા પોતાનું પ્રદાન શરૂ કર્યું આ વાત લંબાવી શકાય એમ છે આવા કેટલાય પ્રસંગો તમને કહી શકાય એમ છે પણ હું લંબાવતો નથી કારણ કે હું એલામ મૂકીને બેઠેલો છું મેં એવું નોંધ્યું નાગર સાહેબ કે આપણે જેને બહુ મોટા ફિલાન્થ્રોપિક માનીએ છીએ એમણે શેમા સેમાં કામ કર્યું એને શાકભાજી વેચ્યું એને કપાસ વાવ્યો એમણે શેરડી વાંચવી શેરડી વાવતા વાવતા એને લાગ્યું કે આ શેરડીમાંથી ખાંડ બનાવે છે લોકો તો ચાલો હું ખાંડ બનાવું સી સ્વપ્નશીલ માણસો હું એટલે શું આત્મનિર્ભર શબ્દ જે હમણાં આપણે આપ બોલતા થયા છીએ એ આત્મનિર્ભરતા પોતાની અંદરથી પ્રગટો માણસ શું કરે આઉટ ઓફ વિચ હી ડિસાઇડેડ કે જો હું સુગર કેન લડી શકું તો વાય ખાંડ આઈ ગો ફોર અ સુગર ફેક્ટરી એટલે એમણે ખાંડ બનાવવાનું શરૂ કર્યું ખાંડ બનાવતા બનાવતા વિચાર આવ્યો કે આ ખાંડ શેમાં કામ લાગે તો કે ચા કોફીમાં વાવે તો કે આપણે ચા કોફી ઉગાડ્યા હોય તો તમે જુઓ જે તેર વર્ષે છોકરો પોતાનો દેશ છોડીને ભાગ્યો છે એના વિચારો બંધ નથી થયા એના વિચારો બંધ એટલે કે બરાબર કુંઠિત નથી થયા પણ એના વિચારો આગળ વધે છે ક્યાં વધે છે કે ખાંડ બનાવી તો ખાંડ જેમાં વપરાય તે ચા અને કોફી પણ બનાવે તો હાલો ચા અને કોફીનું વાવેતર શરૂ કરો આ ચા અને કોફીનું વાવેતર કરતા કરતા વિચાર આવ્યો કે આમાં તો ઠીક છે પણ આપણે કંઈક નવું કરીએ એટલે જોયું કે આજુબાજુ સુંદર મજાના મકાનો બની રહ્યા છે મકાનોમાં સિમેન્ટ વપરાય છે તો આપણે સિમેન્ટ બનાવો તમે જોજો ન ભણેલો ચાર ધોરણમાં ભાગી છૂટેલો છોકરો છે મારો પહેલો પોઈન્ટ જે છે એના આધારમાં હું રજૂ કરું છું દેટ ઇઝ સેન્સ ઓફ કમિટમેન્ટ ઓફ અ યંગ બોય સેન્સ ઓફ કમિટમેન્ટ પ્રતિબદ્ધતા પ્રતિબદ્ધતા કોની કોઈનો ટેકો મળે કે ન મળે મારે આગળ જવું છે એટલે એને શરૂઆત કરી કરી તો ક્યાંથી કરી શાકભાજી વેચવાથી કરી એને કપાસ ઉગાડવાનું શરૂ કર્યું અને શેરડી ઉગાડી શેરડી ઉગાડી એમાંથી ખાંડ બનાવવું ખાંડ બનાવવું તેમ તો ચા કોફી તો જોઈએ તો ચા કોફીનું વાવેતર કર્યું એમાંથી એ સિમેન્ટ ઉદ્યોગમાં આવ્યા સિમેન્ટ ઉદ્યોગ દરમિયાન એને ખબર પડી કે જીનરી એટલે કપાસ માટે જે જોઈએ તો કે ચાલો એક બે આપણે જીનરી ખરીદીએ અને થોડા વખતમાં ઓગણત્રીસ જીનરીઓ પોતે સ્થાપી સી